थारा તાલુકાના કિયાલગામના સરપંચ સામે તેમના ગામના લોકો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા ગ્રામજનો દ્વારા થરાદ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી સરપંચ સામેની ફરિયાદ રદ કરવાની માંગ કરી છે। સમગ્ર વિગતો જોઈએ તો થરાદ તાલુકાના કિયાલગામના સરપંચ તરીકે હાજાજી ભીખાજી ઠાકોર ચૂંટાઈ આવ્યા છે અને ગામનો વિકાસ પણ સારો કર્યો છે। થોડા સમય પહેલા ગામના ઠાકોર નરસિંહ ઉર્ફે આઝાદ તેજાજી ઠાકોર જીવાજી મીઠાજી અને ઠાકોર નરસિંહજી મીઠાજી ગામમાં આવેલ પાણીની ટાંકી તોડી નાખી હતી, જેને લઈ ગ્રામજનો દ્વારા આ ત્રણેયને 1 લાખનો દંડ ભરવા જણાવ્યું હતું। પરંતુ આ ત્રણેય ઈસમો દંડ નહીં ભરીએ, તમારાથી થાય તે કરી નાખો તેવી ઉશ્કેરીજનક વાણી ઉચ્ચારતા સરપંચે પોલીસ ફરિયાદ કરી હતી। જે કેસ બાબતે 22 જુલાઈના રોજ કોર્ટ ખાતે પરત આવ્યા ત્યારે સરપંચને કેસ પાછો લેવા માટે પોલીસ ફરિયાદ કરવાની ધમકી સાથે દબાણ પણ કર્યું હતું। તે બાબતે આ ગામના ત્રણેય ઈસમોએ સરપંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ મોટી સંખ્યામાં ગ્રામજનોએ સરપંચના ફડકે રહી તરાદ નાયબ કલેક્ટરને લેખિત રજૂઆત કરી સરપંચ સામે થયેલ ખોટી પોલીસ ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી। અને આ જે હકીકત આ રજૂ કર્યું તદ્દન ખોટો છે, અને આ સરપંચને આજે હમણાં ભાઈએ વાત કરી કે એમનો મારે કેવો છે, પણ હાલ મળશું 200 થી 300 આવત, પણ આ કોરોનાને લીધે આ શહેરને બધું વ્યવસ્થા જાળવાય એને કારણે નથી આ નગર સરપંચને આ સરપંચ વાત કરી હકીકત ખોટો જ છે। આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, સરપંચ રહેલી હતો ફરિયાદ કરી છે, એટલે એ ફરિયાદ તદ્દન ખોટી છે, એના માટે અમે ગ્રામજનો સૌ સાથે મળીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। સરપંચ અમારા ગામમાં વિકાસના કામ હોય કે ગમે તે કામમાં સરપંચ અગ્રેસર રહે છે, અને કોઈપણ સમાજમાં ભેદભાવ રાખ્યા વગર સૌ જ્ઞાતિને સાથે મળીને ચાલનારા સરપંચ છે। અને જે 1 વર્ષ અગાઉ નિગમનું ચોખું નરસિંહભાઈએ તોડી અને કાટમાળો ઘરે લઈ ગયા હતા, એટલે સરપંચ પૂછપરછ કરતાં નરસિંહભાઈએ સરપંચ ઉપર જપાજપી કરી અને અપશબ્દ બોલ્યા, એટલે સરપંચે ફરિયાદ દાખલ કરાવી હતી। એના માટે એ નરસિંહભાઈએ અદાવત રાખી અને આજે 1-2 દિવસ અગાઉ જે આવતું રચી અને સરપંચ ઉપર એક ખોટું ગુનો દાખલ કરાયો છે, તદ્દન ખોટી ફરિયાદ છે, એવી અમે સૌ ગ્રામજનો સાક્ષી છીએ।